स्टूडेंट्स तो आज આપણે ईबीसी इलेक्ट्रिफिकेशन ऑफ बिल्डिंग અને કોમ્પ્લેક્સિસ માં ચેપ્ટર નંબર 3 ની અંદર લેક્ચર નંબર 2 સ્ટાર્ટ કરવાના છે. તો ચેપ્ટર નંબર 3 બેઝિકલી આપણને ખબર છે કે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ જે છે કોમર્શિયલ કોમ્પ્લેક્સિસ અને મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ એની અંદર ઇલેક્ટ્રિફિકેશન માં શું વસ્તુ ધ્યાન રાખવાની છે એના ઉપર આપણે લાસ્ટ લેક્ચર ની અંદર ડિસ્કશન કર્યું હતું. કયા કયા ટોપિક ચેપ્ટર માં ભણવાના છે, બિલ્ડિંગ ઇન કોમ્પ્લેક્સિસ માં रूटीन रेसिडेंशियल सर्विसेस करता शूँ अलग हो, सर्विस लाइन कोने कहवाय, फीडर कोने कहवाय, डिस्ट्रीब्यूटर कोने कहवाय, फिगर माथी पण आपणे समझ्या था कि फीडर डिस्ट्रीब्यूटर और सर्विस लाइन कोने कहवाय. जेम के फीडर छे बे सबस्टेशन ने अथवा तो सबस्टेशन ने एचटी सर्विस ने जोड़े छे, एमांथी कोई टेपिंग नथी लेता. सॉरी डिस्ट्रीब्यूटर छे तमारा ट्रांसफॉर्मर नी सेकेंडरी माथी निकळी अने जे डिस्ट्रीब्यूशन लाइन जाय छे एने आपणे डिस्ट्रीब्यूटर कहीए छे. ડિસ્ટ્રીબ્યુટરમાંથી ટેપિંગ લઈએ છીએ અને આ ટેપિંગ એટલે ડિસ્ટ્રીબ્યુશન લાઇનથી લઈ અને તમારા ઘરના મીટર સુધી જે વાયર આવે છે એને આપણે સર્વિસ લાઇન તરીકે ઓળખીએ છીએ. તો આ બેઝિક ડેફિનેશન પણ આપણે જોઈ હતી. એના પછી આપણે મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડના ફોટા જોયા હતા કોને કહેવાય, અને પાવર ફ્લો જોયો હતો કે ઘરની અંદર મીટરમાંથી જે પાવર આવે તો કોમર્શિયલ લોડની અંદર અથવા કોમર્શિયલ કોમ્પ્લેક્સની અંદર લોડ વધારે હશે એટલે સૌથી પહેલાં મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં આવશે, એના પછી સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં જશે, એના પછી તમારી મેઇન જે સબ સર્કિટ છે એમાં અને સબ સર્કિટમાંથી લોડ સુધી તમારો સપ્લાય જશે. આપણે ડાયાગ્રામના ફોર્મમાં પણ એને કમ્પેર કર્યો હતો અને જે મીડિયમ પાવર સપ્લાય છે કે જે 11 કેવીએ સપ્લાય જોઈએ છે તો એનો પાવર ફ્લો ડાયાગ્રામ કેવો હશે, થ્રી ફેઝ માટે અને લાઇટિંગ માટેની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કેવી કેવી હોય છે, વાયરિંગ ડાયાગ્રામ કેવા હોય છે એ આપણે જોયું હતું. આજના લેક્ચરની અંદર આપણે ડિઝાઇન કન્સિડરેશનથી ચાલુ કરશું કે જ્યારે પણ તમે કોઈ કોમર્શિયલ કોમ્પ્લેક્સને ડિઝાઇન કરી રહ્યા છો તો તમે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખશો. તો બધાની અંદર શરૂઆત જે છે હંમેશા લોડથી જ થાય છે, એટલે પહેલું સ્ટેપ આપણું જે હોય છે એ હંમેશા હોય છે કે સબ સર્કિટની સંખ્યા નક્કી કરવી. હવે સબ સર્કિટની સંખ્યા નક્કી કરવા માટે તમને પર્ટિક્યુલર લોડ ખબર હોવી જોઈએ, અને જો તમે લાઇટ અને ફેન સર્કિટ બનાવી રહ્યા છો, લાઇટિંગ સર્કિટ બનાવી રહ્યા છો, તો એક લાઇટિંગ સર્કિટમાં તમે મેક્સિમમ 800 વોટ લઈ શકો અથવા તો 10 પોઈન્ટ લઈ શકો. હવે હું 10 પોઈન્ટ કોને કહું છું તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જો તમે જુઓ તો આ એક ફેન, બે, ત્રણ ફેન છે, ચાર, પાંચ, છ, સાત અને આઠ. આ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની અંદર આપણે 8 પોઈન્ટ લીધા છે એવું કહેવાશે. 3 પોઈન્ટ જે છે એ તમે ફેન માટે લીધા છે, 4 પોઈન્ટ ટ્યુબલાઇટ માટે છે અને 1 પોઈન્ટ તમે 100 વોટના સોકેટ માટે રાખ્યો છે. તો આવી જ રીતે તમે કોઈ પણ એક સબ સર્કિટ માટે મેક્સિમમ 800 વોટ કન્સિડર કરી શકો, 800 વોટથી વધવાના જોઈએ અથવા તો 10 પોઈન્ટ, એટલે તમે 40 વોટવાળા જો પંખા લગાડવાના હોય તો તમે એની અંદર 10 પોઈન્ટ સુધી જઈ શકો, કારણ કે 40 × 10 તો 400 વોટ થવાના છે. તો કોઈ પણ સંજોગોમાં લાઇટિંગ સર્કિટની અંદર પાવર 800 વોટ કરતાં વધવો ના જોઈએ અને જે પોઈન્ટ છે 10 કરતાં વધવા ના જોઈએ. એવી જ રીતે જો તમે પાવર સર્કિટ ડિઝાઇન કરી રહ્યા છો, પાવર સર્કિટમાં કયા ઇક્વિપમેન્ટ આવશે, એવા ઇક્વિપમેન્ટ કે જેનો લોડ 1000 વોટ કરતાં વધારે છે, તો પાવર સર્કિટ માટે મેક્સિમમ 3000 વોટ હોવા જોઈએ અને કેટલા પોઈન્ટ્સ હોવા જોઈએ તો મેક્સિમમ 2 પોઈન્ટ તમે અંદર લઈ શકશો. તો સબ સર્કિટ ના નંબર ડિસાઇડ કર્યા પછી બીજી વસ્તુ આપણે જે કરશું એ છે ડિસાઇડિંગ ધ સાઇઝ એન્ડ રેટિંગ ઓફ સ્વિચ બોર્ડ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. તમારી સબ સર્કિટની સંખ્યા નક્કી થઈ ગઈ તો પછી તમે ડિસાઇડ કરશો કે તમારા સ્વિચ બોર્ડ અને ડિસ્ટ્રીબ્યુશનની સાઇઝ કઈ તમે રાખશો. તો ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ જે છે એ તમે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 732/1983 પ્રમાણે પાવર અથવા લાઇટિંગ સર્કિટ માટે આપણે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની સાઇઝ નક્કી કરતા હોઈએ છીએ. જનરલી એ એના કરંટ રેટિંગ ઉપરથી ડિસાઇડ થતું હોય કે જેટલો કરંટ, કેટલો કરંટ મેક્સિમમ ફ્લો થવાનો છે એના ઉપરથી આપણે સ્વિચનું રેટિંગ નક્કી કરીએ છીએ. અને હંમેશા ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ઉપર તમે પાવર સર્કિટનું છે કે લાઇટિંગ સર્કિટનું છે હંમેશા મેન્શન કરી રાખો છો. કેટલા ફેઝ માટે છે, એટલે કે સિંગલ ફેઝ છે કે થ્રી ફેઝ. તમે જો ડિસ્ટ્રીબ્યુશન બોર્ડના ફોટા જોયા હોય અહીંયા આપણી પાસે હોય તો અહીંયા જો ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની અંદર આ થ્રી ફેઝનો સપ્લાય છે, કેટલા વોલ્ટેજ માટે છે એ બધું ઓલરેડી અહીંયા મેન્શન કરી રાખેલું હોય છે. ડેન્જરની સાઇન પણ હોય છે, અહીંયા તમે એક ડેન્જરની સિમ્બોલ જોઈ શકો છો. તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની ઉપર આ મેન્શન કરેલું હોવું જોઈએ. તો
જે ડિઝાઇન કન્સિડરેશન છે એની અંદર આપણે બે વસ્તુ જોઈ. પહેલા તો કે ભાઈ સબ સર્કિટની સંખ્યા નક્કી કરવી, બીજું ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અને સ્વિચ બોર્ડની સાઇઝ અને એનું રેટિંગ નક્કી કરવું, અને ત્રીજું સાઇઝ ઓફ ધ કેબલ નક્કી કરવું. તમારે સબ સર્કિટ હશે એના કેબલની સાઇઝ અલગ હશે, તમારું મેઇન ડિસ્ટ્રીબ્યુશન કેબલ હશે એની સાઇઝ અલગ હશે, અને આ બધું એના ઉપર ડિપેન્ડ કરશે કેટલો કરંટ ટોટલ ફ્લો થવાનો છે. તો એના માટે તમને સબ સર્કિટની સંખ્યા પરફેક્ટ ખબર હોવી જોઈએ, લોડ પરફેક્ટ ખબર હોવો જોઈએ, જેના ઉપરથી તમે ટોટલ કેબલની સાઇઝ અને કેટલા અલગ અલગ ટાઈપના કેબલ તમે યુઝ કરવાના છો એ શોધી શકો. તો કેબલ સાઇઝ જે છે એ ડિસાઈડ કરવા માટે જે મેઇન પેરામીટર છે એ છે કે કેટલો કરંટ, જેવી રીતે ઇન્સ્યુલેશન લેવલ માટે વોલ્ટેજ આપણે રાખીએ છીએ, સાઇઝ કોઈ પણ કન્ડક્ટરની સાઇઝ ડિસાઈડ કરવા માટે આપણે કરંટ રેટિંગ આપણને ખબર હોવું જોઈએ. તો કરંટ રેટિંગ ખબર પડી ગઈ તો તમે કેબલની સાઇઝ ડિસાઈડ કરી શકશો. અને જનરલી જે પણ મેઇન સ્વિચ બોર્ડ છે અને ડિસ્ટ્રીબ્યુશન કેબલ જે છે ત્યાં ડિસ્ટ્રીબ્યુશન આપણે કરવાનું છે, એની અંદર તમે પીવી ઇન્સ્યુલેટેડ આર્મર અથવા તો પીવીસી શીથ અંડરગ્રાઉન્ડ કેબલ, હમણાં જનરલી પીવીસી કેબલ જે છે એ વધારે ડિસ્ટ્રીબ્યુશનની અંદર સૌથી વધારે યુઝ થતા હોય છે. જો કેબલની વાત કરીએ તો અહીંયા આપણને જે અલગ અલગ ટાઈપ કે કરંટ રેટિંગ કેટલું હોય, તમે જો કોપર કન્ડક્ટર યુઝ કરો સિંગલ કોર કેબલ વાળો અને એમાં તમે પીવીસી અથવા લીથ શીથ કેબલ વાપરો તો એમાં સાઇઝ ઓફ કન્ડક્ટર, આપણે પહેલા ચેપ્ટરની અંદર વાત કરી હતી કે જે કેબલની સાઇઝ જે તમારી હોય એ હંમેશા એમએમ સ્ક્વેરની અંદર વપરાય, કે કેટલા એમએમ સ્ક્વેરનો કેબલ છે. તો આ એના સ્ટાન્ડર્ડ રેટિંગ છે, એક એમએમ સ્ક્વેરનો કેબલ આવે 1.5, 2.5 એમએમ સ્ક્વેર, 4, 6, 8, 10, 15, 20, 25, 35 અને 50. જનરલી ડિસ્ટ્રીબ્યુશનમાં આપણે 1.0, 1.5, 2.5, 4, 6, 10, 5 અને 25 આટલા કેબલ તમે જનરલી તમને જોવા મળતા હોય છે. તો આ જે છે એનો એરિયા હોય છે. હવે જે એરિયાની વાત કરીએ છીએ તો અહીંયા આપણે આ કેબલ છે આ એરિયાની વાત કરીએ છીએ, આખો આ કેબલનો એરિયા કહેવાય અને આ એમએમ સ્ક્વેરની અંદર છે. તો એની અંદર કેટલા નંબર ઓફ વાયર અને એનો ડાયામીટર કેટલો છે, તો અહીંયા જે આગળ લખ્યું છે એક એક એ નંબર છે કેટલા કન્ડક્ટર છે, એટલે કે એક કેબલની અંદર એક કન્ડક્ટર છે જેનો ડાયામીટર કેટલો છે 1.12 એમએમ. જો કોઈને ના ખ્યાલ આવતો હોય તો અહીંયા મેં કેબલની ફિગર ડ્રો કરી રાખી છે, અને અહીંયા આ કેબલની લેન્થ છે, ડાયામીટર કહો છે તો એ તમને જે ફ્રન્ટ એન્ડ ઉપર દેખાય છે એમાં બે છેડા વચ્ચે જો ડાયાગોનલી તમે ડ્રો કરો તો આનો ડાયામીટર છે, આ રેડિયસ છે અને આ આખો એનો એરિયા કેબલ. તો અહીંયા જો આજે લખ્યું છે 7 બાય 1.70 એટલે કે 7 કેબલ છે અલગ અલગ, અને એક કેબલનો જે ડાયામીટર છે 1.70, 1 mm સ્ક્વેરનો જે કેબલ 1.5 mm સ્ક્વેરનો જે કેબલ છે એની કરંટ રેટિંગ કેપેસિટી કેટલી છે કોપરના કેસની અંદર, અહીંયા ઉપર આપણે કોપર કેબલ માટે જોઈ રહ્યા છે, તો 10 એમ્પિયર છે. સામે કેટલા મીટરનો કેબલ તમે દોડાવો તો 1 વોલ્ટનો ડ્રોપ થાય, તો અહીંયા 4.9 મીટરનો કેબલ ડ્રો કરો તમે તો 1 mm સ્ક્વેરની અંદર 1 વોલ્ટનો ડ્રોપ થાય. અને સેમ વસ્તુ જો તમે 3 અથવા તો 4 કેબલ બેલેન્સ 3 ફેઝ એસી માટે યુઝ કરતા હોય તમે તો એની અંદર કરંટ રેટિંગ અને 5.8 મીટરનો વાયર દોડાવો તો તમારો વોલ્ટેજ ડ્રોપ આટલો થાય છે. તો તમે જો ડીસી સપ્લાય માટે કેબલ યુઝ કરવાના હોય 1 mm² નો તો એ 5 એમ્પિયરનું રેટિંગ છે. સેમ વસ્તુ તમે 3 ફેઝ 4 વાયર માટે પણ યુઝ કરવાના હોય તો અહીંયા જે રેટિંગ આપ્યું છે એ ઇન્ડિવિજ્યુઅલ કેબલ માટે આપ્યું છે. તો સિંગલ ફેઝમાં ફેઝ અને ન્યુટ્રલ તરીકે તમે યુઝ કરવાના હોય તો એ 4.9 મીટરનો કેબલ હોય તમારો ત્યારે 1 વોલ્ટનો ડ્રોપ થાય, અને એવી જ રીતે 3 ફેઝની અંદર એ 5.8 મીટરનો કેબલ તમે લે કરો ત્યારે જે અને 1 વોલ્ટનો ડ્રોપ થતો હોય છે. તો આ કરંટની સાઇઝ અને એનું રેટિંગ છે જે તમને ખબર હોવી જોઈએ. એવી જ રીતે જો તમે એલ્યુમિનિયમનો કેબલ યુઝ કરો, આજે પહેલું રેટિંગ આપ્યું છે કોપર કન્ડક્ટર માટે આપ્યું છે, ઓબ્વિયસલી કોપર કન્ડક્ટરની અંદર જ્યારે પણ તમે કોપર કન્ડક્ટર યુઝ કરો છો તો એની અંદર એનું કરંટ રેટિંગ વધારે હશે,
અને એલ્યુમિનિયમ છે એનું કરંટ રેટિંગ ઓછું હશે. અહીંયા આપણે જોઈએ કે 1.5 mm સ્ક્વેર એરિયાથી એલ્યુમિનિયમનો કેબલ ચાલુ થાય છે અને એનું જે કરંટ રેટિંગ જે છે એ છે 2 કેબલ માટે, એટલે કે જો તમે ડીસી સપ્લાય અથવા સિંગલ ફેઝ એસીમાં યુઝ કરવાના હોય તો 10 એમ્પિયર છે. 3 ફેઝ 4 વાયર માટે યુઝ કરવાના હોય બેલેન્સ લોડ માટે તો સેમ કન્ડક્ટર 9 એમ્પિયર સુધીનો કરંટ લેશે, અને જો તમે 4 કેબલ યુઝ કરતા હોય ત્યારે એનું કરંટ રેટિંગ થઈ જશે 9 એમ્પિયર. તો 1.5 mm સ્ક્વેર એલ્યુમિનિયમ કન્ડક્ટર જે છે અહીંયા એનું જે રેટિંગ જોઈએ કરંટનું રેટિંગ, અને 1.5 mm સ્ક્વેર એલ્યુમિનિયમ કરંટનું રેટિંગ, તો તમને કેટલા એપ્રોક્સિમેટ વોલ્ટેજ ડ્રોપ જે છે, તો અહીંયા 2.3 મીટરનો કેબલ નાખીએ એમાં 1 વોલ્ટનો ડ્રોપ થઈ જશે. જે કોપર કન્ડક્ટરની અંદર તમે 4.9 મીટરનો કેબલ નાખો ત્યારે વોલ્ટેજ ડ્રોપ 1 વોલ્ટનો થતો હતો. તો કોપર કન્ડક્ટર છે એ ઓલમોસ્ટ ડબલ લેન્થ માટે તમને વોલ્ટેજ ડ્રોપ જે છે એ ઓછો આપે છે એલ્યુમિનિયમ કરતાં. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે તમે 1 મીટરનો જો તમે એલ્યુમિનિયમનો કન્ડક્ટર લેશો અને જેટલો વોલ્ટેજ ડ્રોપ થશે એટલો વોલ્ટેજ ડ્રોપ માટે તમે કોપરની અંદર 2 મીટરનો કેબલ લઈ શકો છો. તો એલ્યુમિનિયમની અંદર કોપર કરતાં વોલ્ટેજ ડ્રોપ જે છે એ વધારે છે, પણ આ જે લેન્થ આપેલી છે આપણને એ એટલી સફિશિયન્ટ લેન્થ છે કે તમારે કોઈ શું કે મોટા ખેતરની અંદર ઇન્ડિવિજ્યુઅલી લેઇંગ નથી કરવાનું. તમારી જે પણ લેન્થ હશે, જે પણ ડિસ્ટ્રીબ્યુશન તમારે કરવાનું છે કોમ્પ્લેક્સીસની અંદર કે બિલ્ડિંગની અંદર, તો ત્યાં ઘડી હાર્ડલી તમારે એક કન્ટિન્યુઅસ જે કેબલ વાપરવાનો હશે એ 5 મીટર 10 મીટરનો હશે, એટલે એ વોલ્ટેજ ડ્રોપ જે થવાના છે એ હાર્ડલી 1 અથવા 2 વોલ્ટની આજુબાજુ થશે, એનાથી વધારે થવાના નથી. તો અહીંયા એનો એલ્યુમિનિયમના કેસમાં એરિયા આપ્યો છે. એલ્યુમિનિયમના કેસમાં કઈ કઈ સાઇઝ અવેલેબલ છે, તો 1.5 mm સ્ક્વેર, 2.5, 4 mm સ્ક્વેર, 6 mm સ્ક્વેર, 10 mm સ્ક્વેર, 16, 25, 35, 50, 70 અને 95. ડિસ્ટ્રીબ્યુશનની અંદર આ કેબલની સાઇઝ છે જે યુઝ થાય છે. અહીંયા એનો ડાયામીટર અને કેટલા કેબલ એક કન્ડક્ટરની અંદર યુઝ થવાના છે, તો જે 10 mm સ્ક્વેર સુધીનો કેબલ છે એમાં સિંગલ કન્ડક્ટર જ યુઝ થાય છે. જેવો તમે 16 mm સ્ક્વેરનો કેબલ યુઝ કરો છો પછી કન્ડક્ટરની સંખ્યા વધવાની ચાલુ થાય છે, કે એની અંદર તમે 7 કન્ડક્ટર યુઝ કરો છો. એવી જ રીતે 70 અને 95 mm સ્ક્વેરના જે કેબલ છે એની અંદર આપણે 19 ઇન્ડિવિજ્યુઅલ કન્ડક્ટર યુઝ કરીએ છીએ, જેનો એરિયા 2.24 mm હોય છે. તો પાછળ જે આપ્યું છે એ ઇન્ડિવિજ્યુઅલ કેબલનો એરિયા છે, સાતે સાતનો ભેગો નથી આપ્યો. અહીંયા ધારો કે હું 7/2.24 કહું તો 7 કેબલ છે અને એમાં ઇન્ડિવિજ્યુઅલ એક કેબલનો ડાયામીટર 2.24 mm છે. એવી જ રીતે તમે ટ્વીન અને 3 કોર કેબલ, એટલે એક જ કેબલની અંદર 3 અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ કેબલ આપ્યા હોય એની અંદર પણ કન્ડક્ટરની સાઇઝ કઈ છે, એમાં કેટલા નંબર કેબલ યુઝ થાય છે, એનો ડાયામીટર શું છે, કરંટ રેટિંગ શું છે, એપ્રોક્સિમેટ 1 વોલ્ટનો ડ્રોપ કેટલા મીટરનો કેબલ રન કરાવીએ ત્યારે થાય છે, એનો ડેટા આપણને આપેલો છે. સેમ એવી જ રીતે કરંટ રેટિંગ ટ્વીન 3 અને 4 કોર એલ્યુમિનિયમના કન્ડક્ટર માટે તમને આપ્યું છે કે ભાઈ કેટલા એમએમનો કન્ડક્ટર જે છે એનો એરિયા કેટલો છે, એના નંબર અને ડાયામીટરનો વાયર કેટલો છે, એનું કરંટ રેટિંગ કેટલું છે, 1 વોલ્ટ ડ્રોપ થવા માટે તમે કેટલો કેબલ રન તમારે કરાવવો પડે, અને સેમ કેબલ તમે 3 કોર અથવા તો 4 કોર કેબલ યુઝ કરવાના હોય. આની અંદર જસ્ટ મને કદાચ એવો ડાઉટ છે કે તમને કોઈને કન્ફ્યુઝન થતું હોય તો અહીંયા જુઓ, કેમેરામાં જો તમને દેખાતું હોય તો આ તમારો એક સિંગલ કન્ડક્ટર છે, સિંગલ કન્ડક્ટર બરાબર. આ કન્ડક્ટર બીજા ઇન્ડિવિજ્યુઅલ કેટલા કન્ડક્ટરથી બનેલો છે, તો આમાં એપ્રોક્સિમેટલી 35 કન્ડક્ટર છે નાના નાના, જેને ભેગા થઈ અને આ એક કેબલ બન્યો છે. આવા 2 કેબલ સાથે હોય તો એને હું કહીશ ટ્વીન કોર કેબલ, જેના ઉપર એક જ લેયર આપ્યો છે. અને આવા જ જો 3 કેબલ જોડે હોય અને એને જોઈન કરતો એક ઇન્સ્યુલેશન, એટલે ઓવરઓલ તમને ઉપરથી એવું દેખાય કે એક જ કન્ડક્ટર છે પણ એની અંદર બીજા મેઇન 3 કન્ડક્ટર છે, બરાબર. તો આજે આપ્યા છે ટ્વીન, એટલે કે આવા 2 કન્ડક્ટર, 3 તો આવા 3 કન્ડક્ટર અને 4 તો આવા 4 કન્ડક્ટર એક જ કેબલની અંદર આપેલા.
તો એના માટેનો આ ડેટા છે જે તમે રિફર કરી શકો જ્યારે તમને કરંટ રેટિંગનો આઈડિયા આવી જાય, એટલે કે ટોટલ લોડ તમે કેલ્ક્યુલેટ કરો તો લોડ તમને ખબર છે, વોલ્ટેજ આપણો ફિક્સ છે એના ઉપરથી તમે કરંટ રેટિંગ શોધી લો, કરંટ રેટિંગ પછી કરંટ રેટિંગ ઉપરથી તમને આઈડિયા આવી જાય કે તમારે કઈ સાઈઝનો કેબલ યુઝ કરવાનો થશે. નોર્મલી સબ સર્કિટની અંદર જે મિનિમમ એરિયા વપરાય છે એલ્યુમિનિયમમાં એ તમારો છે 1 mm² નો, અને જે કોપરની અંદર વપરાય છે એ છે તમારો 1.5 mm² ની. તો એ અલગ અલગ એનું રેટિંગ આપેલા છે દરેક વખતે, અને કઈ તમારે યુઝ કરવું એ તમને અને આ જે ટેબલ આપેલા છે એના ઉપરથી ખ્યાલ આવી જશે. ઓકે, હવે કે ડિસાઇડિંગ ધ સાઇઝ ઓફ કન્ડ્યુટ, હવે તમને ખબર છે કે એસ્થેટિક્સ એટલે કે દેખાવ સારો રાખવા માટે આપણે હવેના જેટલા પણ વાયરિંગ છે બધા કન્ડ્યુટની અંદર, એટલે કે એક બોક્સ કન્ડ્યુટ એટલે પાઇપ હોય, પાઇપની અંદર તમે વાયરને પસાર કરતા હોય છો, તો તમારે એકવાર કેબલની સાઇઝ નક્કી થઈ ગઈ, કેટલા કેબલ તમે પાસ કરવાના છો એ નક્કી થઈ ગયા, એના ઉપરથી તમારે કન્ડ્યુટની સાઇઝ ડિસાઇડ કરવાની હોય છે. તો કન્ડ્યુટની જે સાઇઝ છે એ બે વસ્તુ ઉપર ડિપેન્ડ કરે છે કે કેટલા નંબર ઓફ કેબલ, કેબલના કેટલા કેબલ એમાંથી પસાર થવાના છે અને દરેક કેબલની સાઇઝ શું છે. આપણને ટેબલના ફોર્મમાં ડેટા આપ્યો છે અને આ ટેબલમાં જ્યાં પણ CU લખ્યું છે ધેટ મીન્સ કે કોપરની કન્ડક્ટર છે, એ લખ્યું છે એટલે કે એલ્યુમિનિયમનો કન્ડક્ટર છે, S એટલે કે સ્ટ્રેટ કન્ડક્ટર, એમાં કોઈ જોઈન્ટ નથી કે વળાંક નથી એવો કન્ડક્ટર જઈ રહ્યો છે, અને B એટલે કે જ્યાં 15 ડિગ્રી કરતાં વધારે વળાંક હોય ત્યાં એની સામે ટેબલની અંદર B લખેલો છે. જેમ કે અહીંયા S એટલે કે સ્ટ્રેટ અને B એટલે કે બેન્ડ હોય તો કન્ડ્યુટની કઈ કઈ સાઇઝ અવેલેબલ છે, તો 16 mm² 20 mm² 25 mm² 32 mm² 40 mm² 50 mm² અને 63 mm². ટેબલના ફોર્મમાં જો તમને સમજાવું તો સિમ્પલ 1 mm² નો જો કેબલ હોય અને તમારે 16 mm કન્ડ્યુટની સાઇઝ છે તો એમાંથી સ્ટ્રેટ વાયર સીધા જ તમારે કન્ડક્ટરને કાઢવાના હોય તો તમે 1 mm² ના 5 કન્ડક્ટર લઈ શકો છો જે આ કન્ડ્યુટમાંથી પસાર થઈ શકે, કયા 16 ની સાઇઝમાંથી. એવી જ રીતે જો તમારી પાસે 20 mm² વાળો કન્ડ્યુટ હોય 20 mm નો તો તમે એમાંથી 7 કેબલ પસાર કરી શકશો 1 mm² નો. બીજો એક એક્ઝામ્પલ લઈએ તો 10 mm² નો જે કેબલ છે એ 16 mm વાળા કન્ડ્યુટમાંથી પસાર નથી થઈ શકવાનો, તમારે 20 mm વાળી જે કન્ડ્યુટ છે એ લેવી પડશે અને એમાંથી તમે એલ્યુમિનિયમનો કન્ડક્ટર હશે તો એવા 2 કાઢી શકશો, સેમ વે કોપરવાળા પણ તમે 2 કાઢી શકશો. તો આવી રીતે તમે કન્ડ્યુટની સાઇઝ એમાંથી કેટલા mm² ના કેટલા કન્ડક્ટર નીકળશે એની માહિતી તમે મેળવી શકો છો. ઓકે, તો ડિઝાઇન કન્સિડરેશન જાણ્યા પછી હવે આપણે વાત કરીએ બસ બાર અને બસ બાર ચેમ્બર. તો પહેલાં પણ વાત કરી હતી કે કોમર્શિયલ કોમ્પ્લેક્સીસની અંદર જ્યાં વધારે કનેક્શન આપવાના છે, એક જ જગ્યાએ સપ્લાય આવે છે અને ત્યાંથી અલગ અલગ જગ્યાએ તમારે સપ્લાય ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે, તો એવા વખતે આપણે ખાસ બસબાર અને બસબાર ચેમ્બરનો યુઝ કરતા હોય છે. બસબાર એટલે કે કોપર અને એલ્યુમિનિયમના બનેલા, એલ્યુમિનિયમની બનેલી પટ્ટીઓ જેના ઉપરથી તમે કનેક્શન લેવાના છો, જ્યાં સપ્લાય પહેલાં લાવશો અને ત્યાંથી આગળ તમે સપ્લાય લઈ જવાના છો. બસબારને રાખવા માટે તમે જે ચેમ્બર જેવું બનાવો છો, જેના માટે હાઉસિંગ ક્રિએટ કરો છો, એને આપણે બસબાર ચેમ્બર તરીકે કહીએ છીએ. તો બસબાર ચેમ્બરની અંદર પહેલાં તો એક ઇન્કમિંગ સ્વિચ, સપ્લાય જે આવતો હશે ઇન્કમિંગ કેબલ થ્રુ સ્વિચમાં સપ્લાય આવશે અને પછી ત્યાંથી તમે એને બસબાર સાથે કનેક્ટ કરશો. એવી જ રીતે એ બસબારને તમારે આગળ લઈ જવું હોય તો અહીંયાથી આઉટગોઈંગ તમારો ફીડર આગળ જશે, સપ્લાય અહીંયાથી આગળ જાય છે. અહીંયાથી તમે જે ટેપિંગ લઈ અને જે કન્ઝ્યુમરને સપ્લાય આપવા માંગો છો એના, એટલે કે અત્યારે જો અહીંયા 4 જે પટ્ટીઓ દેખાડી છે, 4 બાર દેખાડ્યા છે, તો એમાંથી એક આર ફેઝ માટે હશે, એક વાય ફેઝ માટે હશે, એક બી ફેઝ માટે અને એક ન્યુટ્રલ માટે હશે. એટલા માટે અહીંયા જે સ્વિચ બતાવી છે એ ટ્રિપલ પોલ અને ન્યુટ્રલ સ્વિચ, TPN સ્વિચ એટલે કે ટ્રિપલ પોલ ન્યુટ્રલ સ્વિચ દેખાડી છે. તો બારમાંથી ટેપિંગ આપી અને તમે એક એક ફેઝમાંથી એક એક વાયર અને ન્યુટ્રલમાંથી એક, એવી રીતે અહીંયા સ્વિચમાં પ્રોવાઈડ કરો છો અને ત્યાંથી પછી કન્ઝ્યુમર પાસે જશે. તો અહીંયા ઇન્કમિંગ સપ્લાય, એ સપ્લાયને તમારે આગળ લઈ જવો હોય તો આઉટગોઈંગ સ્વિચમાંથી એ સપ્લાય આગળ જશે
અને કન્ઝ્યુમરને ત્યાં લઈ જવા માટે આપણે ફર્ધર ઇન્ડિવિજ્યુઅલ સ્વિચની મદદથી બસ બારમાંથી ટેપિંગ લઈ અને એટલા કનેક્શન વધારે આપી શકીએ છીએ. ઓકે, હવે બસ બારની અંદર એક વસ્તુ જે અમુક સ્ટાન્ડર્ડ એના છે જે તમને ખબર હોવી જોઈએ, બસ બાર વિશે આટલી ઇન્ફોર્મેશન તમને ખબર હોવી જોઈએ કે જો બસ બારની લેન્થ 1 મીટરની હોય તો એને 2 બેકલાઇટના સપોર્ટ જરૂર પડશે. બેકલાઇટના સપોર્ટ એટલે બેકલાઇટ તમે જોયું હોય તો જૂના જે ફોન આવતા હતા એનું જે મટીરિયલ હોય, પ્લાસ્ટિક ટાઈપનું મટીરિયલ આવે જેની મદદથી તમે એ બસ બારને સપોર્ટ આપો છો. કારણ કે તમારી બસ બાર ચેમ્બર પણ જો ધાતુની હોય અને તમારો બસ બાર બી ધાતુના હશે તો તમે બંને એકબીજા સાથે એ શોર્ટ થઈ જશે અને બસ બાર ઉપર શોક લાગવાના ચાન્સીસ હોય છે ચેમ્બરની અંદર. તો બસ બાર અને બસ બાર ચેમ્બરને આપણે ઇન્સ્યુલેશનની મદદથી એ બંનેને એકબીજાથી એક સેપરેટ પાડીએ છીએ અને બસ બારને મૂકવા માટેના જે સપોર્ટ આપણે યુઝ કરીએ છીએ જનરલી બેકેલાઇટ મટીરિયલના યુઝ કરીએ છીએ. હવે બસ બાર ચેમ્બર જે છે એની જે લેન્થ છે, એટલે કે હું અહીંયા આ તમારી બસ બાર આ બ્લેક કલર છે એ બસ બાર છે અને આખું અહીંયા રેક્ટેંગલ જે તમને દેખાય છે તો એ તમારી બસ બાર ચેમ્બર છે. તો બસ બાર કરતા તમારી બસ બાર ચેમ્બર જે છે એ એટલીસ્ટ 10 સેન્ટીમીટર વધારે લાંબી હોવી જોઈએ. તમારા જે 2 બસ બાર છે એની વચ્ચે એટલીસ્ટ 5 સેન્ટીમીટરનું ડિસ્ટન્સ, 5 mm તો બહુ નાનો કે 5 સેન્ટીમીટરનું ડિસ્ટન્સ મેન્ટેન થવું જોઈએ. જ્યારે પણ કરંટ કેરિંગ કેપેસિટી 200 એમ્પિયર કરતા વધારે હોય તો બે બસ બાર વચ્ચે 5 સેન્ટીમીટરનું ડિસ્ટન્સ અને જો 400 એમ્પિયરની કરંટ કેપેસિટી હોય બસ બારની અંદર તો 2 બસ બાર વચ્ચેનું ડિસ્ટન્સ આપણે 10 સેન્ટીમીટર જેટલું રાખવું પડે. બંને બસ બાર છે અને એના સપોર્ટ એ બંનેની વચ્ચે જે ડિસ્ટન્સ છે એ એટલીસ્ટ 3 સેન્ટીમીટરનું મિનિમમ આપણે રાખીએ. બસ બાર એન્ડ, તમારો બસ બાર જ્યાં એન્ડ થાય છે ત્યાંથી તમે સપોર્ટ પ્રોવાઈડ કરો છો, આ ડિસ્ટન્સ એટલીસ્ટ 3 સેન્ટીમીટરનું તમારે રાખવું જોઈએ. બસ બારની અંદર કનેક્શન જ્યાંથી તમારે લેવાના હોય આઉટગોઈંગ કન્ઝ્યુમર માટે તો એક ઇન્ડિવિજ્યુઅલ કનેક્શન માટે તમારે એક હોલ પાડવાનું રહે છે અને પછી તમે જે હોલ છે એને તમે નટબોલ્ટની મદદથી ફિટ કરી શકો છો. જેમ કે અહીંયા તમે જોઈ રહ્યા છો 3 R, Y અને B ના બસ બાર છે. આ હું કહી શકું છું આ આટલું જોઈને કે ન્યુટ્રલનો બસ બાર મને નથી દેખાતો અને બસ બારની સાઇઝ જોઈને હું કહી શકું છું કે આ 11 kV માટે છે, ડેલ્ટા કનેક્શનનું છે એટલા માટે અહીંયા તમને ન્યુટ્રલનો બસ બાર ક્યાંય દેખાતો નથી. તો મેઇન સપ્લાય જ્યાંથી આવે છે, હવે તમારે અહીંયાથી ઇન્ડિવિજ્યુઅલ લોડ લેવો છે તો ત્યાં હોલ કરેલો છે અને અહીંયા નટબોલ્ટની મદદથી કનેક્શન આગળ લીધેલા છે. એવી જ રીતે અહીંયા પણ તમે બસ બાર જોઈ શકો છો કે બસ બારની અંદર જ ફ્યુઝની અરેન્જમેન્ટ કરેલી છે કે જો કરંટ બહુ જ વધી જાય તો એ એટલા પાર્ટને અહીંયાથી આઇસોલેટ કરી નાખે. તો આ તમને બસ બાર ચેમ્બર દેખાય છે R, Y, B અને એના ઉપરથી અલગ અલગ ડિસ્ટ્રીબ્યુશન કરેલા છે. બેકેલાઇટનો સપોર્ટ આ જે તમારી બસ બાર ચેમ્બર છે તેમાં જે બસ બાર છે બસ બારને તમે બેકેલાઇટના ઇન્સ્યુલેટિંગ સપોર્ટ આપો છો જેથી કરીને તમારો બસ બાર કોઈ જગ્યાએ એટલે બસ બાર ચેમ્બરને ટચ ના થાય અને જેથી કરીને કોઈને શોક લાગે નહીં. બરાબર, બસ બાર જે છે એના પણ સ્ટાન્ડર્ડ સાઇઝ અને ડાયમેન્શન હોય છે એના કરંટ રેટિંગ પ્રમાણે. તો જો તમે LBH, તમને ખબર હશે કે બસ બારની લેન્થ, એની હાઈટ અને બ્રેથ એટલે કે એની પહોળાઈ, તો લેન્થ 1150 mm હોય, હાઈટ 400 mm અને બ્રેથ 150 mm હોય તો એલ્યુમિનિયમ કોપર બસ બાર હોય એની લેન્થ કેટલી રાખવાની છે પર ફેસ માટે તો 1000 mm. એની કરંટ કેરિંગ કેપેસિટી કેટલી હશે? 100 એમ્પિયરની હશે. કેટલા પોર્સેલિન ઇન્સ્યુલેટરની જરૂર પડશે? એના માટે તમે પોર્સેલિન બી યુઝ કરી શકો, બેકેલાઇટ પણ યુઝ કરી શકો. તો 3ની જરૂર પડશે. કેટલી સ્ટ્રીપ જોશે પર ફેસ? તો કોપર હોય અથવા એલ્યુમિનિયમ હોય એની સ્ટ્રીપ 1 જ હશે. રેક્ટેન્ગ્યુલર ક્રોસ સેક્શનના બસ પણ આવે છે તો એ પણ તમે અહીંયા યુઝ કરી શકો. તો અહીંયા આ જે આખું ટેબલ છે એના ઉપરથી તમને સાઇઝનો ખ્યાલ આવે છે કે કેટલી સાઇઝ હોય છે બસ બારની અંદર, એની કેટલું કરંટ રેટિંગ હોય છે. મેક્સિમમ જે કરંટ રેટિંગ જે છે એ 800 એમ્પિયર સુધી તમે બસ બારની અંદર જઈ શકો છો. જે મેં 2 ટાઈપના મટીરિયલની વાત કરી
કે પોર્સેલેન મટીરિયલ તો તમે ઘણી બધી જગ્યાએ જોયું જ હશે, સબસ્ટેશનની અંદર અથવા ઓવરહેડ થાંભલાની અંદર જે ડિસ્ક બનેલી હોય છે પોર્સેલેન મટીરિયલની બનેલી હોય છે. બેકેલાઇટ મટીરિયલ છે એ તમે જૂના ફોનમાં અથવા કોઈ જૂના ફોનના જોયા હોય તો, ત્યારે કિચનની અંદર આપણે રસોડામાં જે કુકર યુઝ કરીએ છીએ તો કુકરનું જે હેન્ડલ હોય છે એ બધા બેકેલાઇટ ટાઈપના મટીરિયલના બનેલા હોય છે. ડાયમેન્શનમાં પણ ઘણી વાર આપણે કન્ફ્યુઝ થતા હોય અથવા સ્ટુડન્ટને થોડો ડાઉટ લાગતો હોય તો એમના માટે અહીંયા મેં લખી રાખ્યા છે કે 1 મીટર બરાબર 1000 mm થાય, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર જો તમે સેન્ટીમીટરના ફોર્મમાં વાત કરતા હોય તો, અને 1 સેન્ટીમીટર બરાબર કેટલા થાય તો 10 mm. સેન્ટીમીટરના માપથી જનરલી બધા જાણકાર જ હશે કે આપણે જે સ્કેલ યુઝ કરીએ છીએ એની અંદર બધા ડાયમેન્શન સેન્ટીમીટરના જ છે. તો આના ઉપરથી તમને આ ટેબલની અંદર જે ડાયમેન્શન આપ્યા છે તમે એના ફિઝિકલ વ્યૂને ઇમેજ કરી શકો કે ભાઈ હા આ આટલા ટાઈપના આના બસ બાર હશે. એવી જ રીતે જો તમારું વોલ્ટેજ લેવલ જેમ જેમ વધતું જશે એમ એમ તમારે બસ બાર વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ પણ વધારતા જવું પડશે. અને બે ફેઝ વચ્ચે જો 415 વોલ્ટ માટે તમે જઈ રહ્યા હોય તો બે ફેઝ વચ્ચે મિનિમમ તમારે 19 mm એટલે કે 1.9 સેન્ટીમીટરનું ડિસ્ટન્સ તો રાખવું જ પડશે. અને ફેઝ અને અર્થ વચ્ચેનું જે ડિસ્ટન્સ રાખવાનું થાય તમારે એ તમારે 16 mm રાખવું પડશે. મેક્સિમમ 33 kV સુધી જ્યારે બી તમે જતા હોય અને એમાં બસ બાર યુઝ કરી રહ્યા છો તો બે ફેઝ વચ્ચે મિનિમમ 356 mm ડિસ્ટન્સ તમારે રાખવું પડશે. અને બિટવીન ફેઝ અને અર્થ તમારે 223 mm ડિસ્ટન્સ ક્લિયરન્સ જે છે એ રાખવું પડશે. જેમ જેમ વોલ્ટેજ લેવલ વધતું જાય એમ મેં તમને કીધું હતું કે આપણે ઇન્સ્યુલેશન વધારતા જવું પડે. એર એઝ એ ઇન્સ્યુલેટર આપણે યુઝ કરતા હોઈએ તો એટલા માટે એ બંને વચ્ચેનો ગેપ આપણે એટલો વધારે રાખવો પડે જેમ જેમ વોલ્ટેજ લેવલ વધતું જાય. તો હોપ કે તમને આ લેક્ચરની અંદર બસબાર અને જે ડિઝાઇન કન્સિડરેશન હશે એ ખ્યાલ આવ્યો હશે. સૌથી પહેલા આ લેક્ચરમાં આપણે ડિઝાઇન કન્સિડરેશન જોયું હતું કે કઈ કઈ વસ્તુ આપણે કન્સિડર કરીએ છીએ જ્યારે પણ કોમર્શિયલ કોમ્પ્લેક્સ માટે આપણે ઇન્સ્ટોલેશન કરતા હોઈએ ત્યારે. તો મેઇન 3 વસ્તુ હતી કે આપણે સબ સર્કિટની સંખ્યા નક્કી કરીએ છીએ, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અને સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડની સાઇઝ નક્કી કરીએ છીએ, કેબલની સાઇઝ નક્કી કરીએ છીએ. એના પછી આપણે ટેબલ જોયા કે કયા કયા ટેબલ અવેલેબલ છે એની અંદર કઈ વસ્તુ આપી છે, એરિયા કોને કહેવાય, કેટલા વાયર અથવા નંબર ઓફ વાયરની જરૂર પડે, એનો ડાયામીટર શું છે, એનું કરંટ રેટિંગ શું છે, 1 વોલ્ટ ડ્રોપ થવા માટે કેટલા મીટરનો કેબલ તમારે લે ડાઉન કરવો પડે, કરંટ કેપેસિટી શું છે, કોપર માટે શું છે, એલ્યુમિનિયમ માટે શું છે એ આપણે જોયું. એના પછી આપણે કન્ડ્યુટની સાઇઝ જે છે કઈ રીતે નક્કી કરવી, સ્ટ્રેટ કન્ડક્ટર એટલે કે તમારે વાયર સ્ટ્રેટ જ ખેંચવાનો હોય તો કેટલા કન્ડક્ટર્સ આવશે કન્ડ્યુટની અંદર, અને બેન્ડવાળા હોય તો કેટલા કન્ડક્ટર્સ આવશે એ આપણે આ ટેબલ ઉપરથી જે આઈડિયા આવશે એ જોયો. એના પછી આપણે બસબારને જોયો કે બસબાર શું છે, બસબાર ચેમ્બર કોને કહેવાય, બસબાર વિશે કઈ કઈ ઇન્ફોર્મેશન તમને ખબર હોવી જોઈએ, એનામાં કેટલું ડિસ્ટન્સ કેટલું ક્લિયરન્સ તમારે રાખવું જોઈએ, કયા સપોર્ટ યુઝ થાય છે, બસબાર માટે કઈ સ્ટાન્ડર્ડ સાઇઝ છે બસબાર ચેમ્બરની, એમાં બસબાર જે છે એની લેન્થ કેટલી રાખવામાં આવે છે, કરંટનું રેટિંગ કેટલું છે, અને કયા કયા મટીરિયલ યુઝ કરીએ છીએ એના રિયલ લાઈફ એક્ઝામ્પલ જોયા, ડાયમેન્શન જોયા. બસબારની અંદર બે જ મટીરિયલ યુઝ થાય છે, કોપર અને એલ્યુમિનિયમ, એ પણ આપણે જોયું. અને જેમ જેમ વોલ્ટેજ લેવલ વધે તો તમારે બસબાર વચ્ચેનું ક્લિયરન્સ વધારતા જવું પડે એ આપણે આ ટેબલની અંદર જોયું. તો આ લેક્ચરની અંદર આટલું જ રાખીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ જે છે એના વિશે કઈ રીતે કેબલની સાઇઝ નક્કી કરવી અથવા કઈ કઈ સ્પેશિયલ રિક્વાયરમેન્ટ જે છે કોમર્શિયલ બિલ્ડિંગ માટે કઈ સ્પેશિયલ રિક્વાયરમેન્ટ છે એ બધી વસ્તુઓ આપણે જોવાની છે. તો હોપ કે તમને આ લેક્ચર ગમ્યો હશે. તો આ લેક્ચર શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ.